ષ્ટદે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદારના આંગણે અતિ દિવ્ય સોળમ અનુષ્ઠાન ચાલતું હોય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બહુ કૃપા કરી આનંદ આત્માના શ્રેયને માટે પોતે પોતાની મસ્તીમાં રહેનારા મહાપુરુષે પણ બીજાના સુખનો વિચાર કર્યો છે ને તો જગતમાં એવું જોવા મળે કે પોતાની મસ્તીમાં રહેનારો વ્યક્તિ પછી બીજું કશું કરતો જ નથી પણ પોતાની મસ્તીમાં રહ્યા પછી બીજાને વિચારે એ પોતાની મસ્તીમાં રહેનાર કરતાં એક સ્ટેપ ઉપરનું છે મહાદવશે પોતાની મસ્તીમાં રહેનારી વ્યક્તિને લોકો ક્યારેક બહુ જ મોટી મહાનતા આપી દઈ મહાન જ છે એ પણ એ વાત ભૂલી ન જવી જોઈએ માત્ર પોતાની મસ્તીમાં રહેનારમાં સૂક્ષ્મ સ્વાર્થ છે ન દેખાય એવો સૂક્ષ્મ સ્વાર્થ છે અજ્ઞાની એ માઇક પદાર્થ માટે માઇક વિષયને માટે પોતાની મસ્તીમાં રહે છે જ્ઞાની એ અંતરના મોજને માટે પોતાની મસ્તીમાં રહે છે પણ ઓલો સ્થૂળ સ્વાર્થ છે આ સૂક્ષ્મ સ્વાર્થ છે સદગુરુ ગોપાળન અંશમાં જેવા મહાપુરુષ મસ્તી તો અલૌકિક છે પણ એમાં સ્વાર્થની ગંધ ન હોય સ્વામીની મસ્તી સદગુરુ ગુણાતીતાન સમયની વાતોમાં લખીએ છીએ સ્વામી કે કૃપાનંદ સ્વામીને મહારાજમાં કેવું હે તો તેલ ધારા તૂટતી રહે સ્વરૂપાનંદ સ્વામી તો કે નદીની જેમ ગોપાળન સ્વામી તો દરિયો એટલી ઊંચાઈ પછી પણ એમણે અનંત આત્માના ભલાનો વિચાર કર્યો એ સ્વામીની ઊંચાઈના દર્શન કરાવ્યા છે એ સ્વામીની મહાંતના દર્શન કરાવ્યા છે જોકે ધરતી પ્રાવનો હેતુ જ સ્વામીનો અનંત આત્માના શ્રેણી માટે હતો ભગવાન શ્રી હેરી સાથે કરાર કર્યો હતો અક્ષરધામમાં તો જ ભગવાન શ્રીહિરિ કે અમે મૃત્યુલોક ઉપર જઈએ તમે સાથે આવો મોક્ષને સાચું જ્ઞાન આપીએ મારું સ્વરૂપ ઓળખાવ તો જ જઈએ કરાર કરીને અક્ષરધામમાંથી ધરતી ઉપર આવ્યા હતા એ કરારને પૂર્ણપણે સ્વામી નિભાવ્યો છે પૂર્ણપણે નિભાયો છે અને સ્વામીએ ભગવાન શ્રીહિરિ ની નિષ્ઠાની અજબ ગજબ વાતો કરી છે યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણે પોતે વચનોમતમાં જે વાતો કરી ત્યાર પછી મારની નિષ્ઠાની જે વાતો થઈ છે એમાં મારા પછી કોઈને ક્રમ આપવો હોય તો એ સદગુરુ ગોપાલન સ્વામીને જ પ્રાપ્ત થાય કારણ કે સ્વામીએ તત્વની સાથે મહારાજની અદ્ભુત નિષ્ઠાની વાતો કરી છે આટલા મહાન નિષ્ઠાવાન મહાપુરુષે સારિંગપુરમાં હનુમાનજીની સ્થાપના કરી શું કામ બીજાના ભલાન માટે સ્વામી આ બીજમંત્ર આપ્યો શું કામ અનંત આત્માના ભલાન માટે સ્વામી વિચારે છે કે હું તો મસ્તીમાં છું પણ મારી જેમ બીજા હજારો લાખો લોકો ભગવાન શ્રી હરિની મસ્તીમાં ડૂબે એને મારે મહારાજની મસ્તીમાં ડૂબાડવા હશે તો એને પહેલાં મારે દુઃખમાંથી બહાર કાઢવા પડશે આદિવાદી ઉપાધિના દુઃખમાં ડૂબેલા સમાજને મારે બહાર કાઢવો પડશે કોઈપણ પ્રકારની તકલીફમાં ડૂબેલી વ્યક્તિને મારે બહાર કાઢવો પડશે સ્વામીએ એ દુઃખમાં ડૂબેલી વ્યક્તિને બહાર કાઢવા માટે આ બીજ મંત્ર આપ્યો છે માત્ર દુઃખમાં ડૂબેલી વ્યક્તિને બહાર નથી કાઢવો આ લોકમાં આવ્યો છે તો એને અપેક્ષિત સુખની પણ ઈચ્છા હશે સ્વામી કે મારે અને મહારાજના મહાલૌકિક સુખમાં જ ડૂબાડવો છે એ મસ્તીમાં ડૂબાડવો છે પણ એને અપેક્ષિત સુખની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી પણ એ મહારાજના સુખમાં નહીં ડૂબે એટલે દુઃખમાંથી મુક્ત કરી અપેક્ષિત સુખ પણ મારે આપવું છે અને એ આપ્યા પછી એને મહાસુખ સુખ મારીની મૂર્તિમાં મારે ડૂબાડવો છે આ હેતુ સર સ્વામી આ મંત્ર આપ્યો છે એટલે આ વાત બહુ સમજ્યા જેવી છે કે સ્વામીના બીજ મંત્રથી દુઃખો જાય સુખની પ્રાપ્તિ થાય વ્યક્તિ ત્યાં જો અટકી જાય તો ફરીવાર દુઃખો એન્ટ્રી કરશે સુખો દુઃખમાં પલટાશે પણ દુઃખમાંથી બહાર નીકળી જાય સુખની અનુભૂતિ કરતો થઈ જાય પછી મનમાં વિચાર કરે કે આ દુઃખમાંથી મને બારે કાઢ્યો કોણે આ સુખ મને આપ્યું કોણે તો સદ્ગુરુ ગોપાળન સ્વામી આપેલા બીજ મંત્ર જેમાં ભગવાન સ્વામિનારાયણનો અગાધ મહિમા ભરાયેલો છે એના માધ્યમથી દુઃખમાંથી મુક્ત થયો સુખનો અનુભવ કરવા માંડ્યો તો હજુ આથી વધારે મારે સુખ જો પ્રાપ્ત કરવું હોય તો એ ભગવાન સાથે વધારે મારે નાતો બાંધવો પડે એનું વધારે ભજન કરવું પડે અને વધારે ભજન કરે વધારે નાતો બાંધ્યો તો અવશ્ય મેવ સ્વામી એને મહાસુખ સુધી પહોંચાડી દેશે અને માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી ભગવાન શ્રી હેરી સાથે નહીં જોડાય તો ફરી વાર એ પાછો દુઃખમાં ધકેલા છે સુખ હાથમાંથી જતો રહેશે માટે વાત પણ બહુ સમજ્યા જેવી છે માત્ર દુઃખમાંથી મુક્ત થાય એટલે વાત પૂરી થઈ એમ નહીં માત્ર જોઈ તો સુખ મળી ગયું એટલે વાત પૂરી થાય એમ નહીં મહાસુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકું નથી એવો ઠેરાવ કરીને જે કદમ ઉઠાવશે એને જીવનમાંથી ગયેલું દુઃખ ફરીને પાછું આવશે નહીં પ્રાપ્ત થયેલું સુખ ઓછું થશે નહીં અને મહાસુખ સુધી પહોંચી શકશે એવો અદ્ભુત દિવ્ય બીજ મંત્ર સદગુરુ ગોપાળન સ્વામી અનંત આત્માના શ્રેર માટે આપ્યો છે એનું સોળમું અનુષ્ઠાન અહીંયા સંતોના માધ્યમથી થઈ રહ્યું છે લોકો બહુ બધા લોકોને આ વાતનો ખ્યાલ આવી ચૂક્યો છે કે મીડિયાના માધ્યમથી કે આપણે ખરેખર દુઃખમાંથી મુક્ત થઈ સુખ સુધી પહોંચી મહાસુખ સુધી પહોંચવું હોય તો આ જબરજસ્ત ઔષધિ છે એટલે તમે જો રોજ રોજના કેટલા બધા આજીવન અનુષ્ઠાનો આવવા માંડ્યા કાલે કેટલા સાત આજીવના અનુષ્ઠાનો હતા બીજા તો સો દોઢસો હતા પણ સાત આજીવના અનુષ્ઠાનો હતા લોકોને ખ્યાલ છે કે આ જીવન બહુ વિઘ્નથી ઘેરાયેલું છે એમાં કોઈ વિઘ્ન માનો કે આપણે પરમાત્મા સુધી પહોંચીએ કે એવી પોઝિશન નિર્માણ નથી થઈ અને જેમાં વિઘ્ન આવ્યું શરીર પડી ગયું તને એને ફરીવાર જન્મ લેવો પડે એટલે સ્વામીનું અબીજ મંત્ર અનુષ્ઠાન આ જીવનું કરાયું હોય તો જેથી કરીને કવચરૂપ બની જાય વિઘ્નમાંથી સ્વામી ઉગારી લે જેથી કરીને માત્ર વિઘ્નમાંથી ઉઘરો છે એમ નહીં મોક્ષ નહીં ખામીમાં પણ ઉગરી ગયો અને મોક્ષમાં પણ એ પાર ઉતરી જાય એના જીવનની અંદર એ શારીરિક વિઘ્ન આવવાનું હોય આર્થિક વિઘ્ન આવવાનું હોય ઘણા બધા પ્રકારના વિઘ્નો હોય એને કૌટુંબિક વિઘ્ન આવવાનું ગમે તે વિઘ્ન હોવાનું વિઘ્નમાંથી સ્વામી ઉગારી લે તમને ખબર હોય તો સીસલ્સ મમ્મી ગયા હતા ત્યાં એવી સિસ્ટમ હતી અહીંયા હશે બસો ફૂટ ઊંડા પાણીમાં લોકોને લઈ જાય અને ત્યાં સૃષ્ટિના દર્શન કરાવે માણસ કાંઈ ન થાય શું કામ ન થાય એને આખા શિરે કોચ કરી લે પહેલાં અંદર ઓક્સિજન હોય આ ખસીને એવી રીતે એને એલું કર્યું હોય કે જેથી કરીને ઓક્સિજન મળે પણ પાણી એને ટચ થઈ શકે એટલે બસો ફૂટ તર તર તો એ બસો ફૂટ ઊંડો જઈ શકે અને જળસૃષ્ટિ જોઈ શકે એની કેપેસિટી નથી પાંચ ફૂટના છ ફૂટના પાણીમાં સ્નાન કરવાની કેપેસિટી નથી એ બસો ફૂટ ઊંડો જઈ શકે જળસૃષ્ટિ જોઈ શકે એમ સ્વામી કહે કે કેપેસિટી જે નહીં હોય મારા સુધી પહોંચવાની એને પણ આ બીજ મંત્રના પ્રતાપે મેં પહોંચાડી દઈશું અને એના જીવનની અંદર આવનારો વિઘ્નોને અમે આ બીજ મંત્રના માધ્યમથી કવચ કરી અને કોઈ વિઘ્ન નહીં આવવા દેતા એને શેક મારા સુધી પહોંચાડશું એવો દિવ્ય બીજ મંત્ર એનું અનુષ્ઠાન એ તો સમય દેખાડશે જોકે દેખાડવા જ મળ્યો છે આ સમય દેખાડશે કે આ અનુષ્ઠાનની શું તાકાત છે અનુષ્ઠાનની તાકાતે જ આપણો મહોત્સવ નિર્વિઘ્ન પાર ઉતાર્યો છે બીજા હજારો લોકો દુઃખમથી આ અનુષ્ઠાનના પ્રતાપે દુઃખમાંથી મુક્ત થઈને સુખ્યા થઈ રહ્યા છે હજુ એક અનુષ્ઠાન બે સોળ પહોંચ્યું એકસો આઠ અનુષ્ઠાને પહોંચે ત્યાં સુધીમાં અનુષ્ઠાન આ બીજ મંત્રીની તાકાત દુનિયામાં પથરાઈ ચૂકીએ છીએ યાદ રાખજો આપણો પ્રતિષ્ઠા મહોત્સવ તો બહુ જબરો થયો પણ એકસો આઠ અનુષ્ઠાનનો મહોત્સવ જ્યારે આપણે કરશું ત્યારે આના કરતાં પણ મોટો થશે આપણે એક હજાર આઠ કુંડી યજ્ઞ હતો એ બધા જ યજમાનો થયા પણ જ્યારે આપણે આ ફેરી ડિક્લેર કરીશું કે અનુષ્ઠાનના માધ્યમથી એક હજાર આઠ કોડી યજ્ઞ થાય એવી પડાપડ યજમાન થાય અમને લઈ લો અમને લઈ લો અમને લઈ લો કે આવું પડશે હવે તમે આ ફેરી નહીં સેટ થાય એવો મહોત્સવ એકસો આઠ જ્યારે અનુષ્ઠાન પાંચમા વર્ષે જ્યારે પૂરા થશે ત્યારે એક બાજુ આપણો મંદિરનો પંજાબ મહોત્સવ હશે બીજી બાજુ એકસો આઠ અનુષ્ઠાનનો મહોત્સવ બંને જોઈન્ટ જ્યારે ઉજવાતા હશે ત્યારે દિગંતમાં આ અનુષ્ઠાન પહોંચે એવો મહોત્સવ થશે એ આપણ મંત્રની તાકાત બીજ બીજમંત્રની તાકાત એટલે ભગવાન સ્વામિનારાયણની તાકાત એનો મહિમા અને સ્વામીનો મહિમા દુનિયા સુધી પહોંચશે ત્યારે દુનિયાને ખબર પડશે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે એમણે સંત ગોપાળાન સ્વામી કોણ છે આમાં બહુ જ રાજીપો આ બે વસ્તુમાં ભગવાન સ્વામિનારાયણને ઓળખાવામાં આ બીજ મંત્ર એના પ્રચારમાં સ્વામી ભગવાન સ્વામિનારાયણનો અને સ્વામીનો બે બહુ જ રાજીપો છે અતિ કારણ કે મહારાજે મધ્યના તેરમમ કીધું જે જે વાત કરો તે તે વાતમાં આ વાતનું બીજ લાવજો મારી નિષ્ઠાનું બીજ લાવજો આ વાતને જૂની થવાની દેશો નવી નવી રાખજો આજ છે એવી જ કાલ રાખજો જીવન પર્યંત આ વાત કરી રાખજો એટલે આજે બીજ મંત્ર અનુષ્ઠાન એ વાતની આપડાઈ દેશે જેથી કરીને સ્વયં મહારાજનો આપણા પર ખૂબ રાજે પૂતરશે સ્વામીનો પણ ખૂબ રાજે પૂતરશે સ્વામી અને મહારાજ સ્વયં આ સ્થાનને આ બીજ મંત્રને દિગંત સુધી પહોંચાડશે એ સમય દેખાડશે અને આપને પણ આપણે બધા અનુભવ કરી શકશું કે ખરેખર આ બીજ એ ગજબ કરી નાખી કોઈ કલ્પના નહીં કરી હોય ત્યાં સુધી આ બીજમંત્ર પહોંચશે આ સ્થાનને પણ પહોંચાડશે એવું મારું હૃદય विश्वास साथे कही जी विश्वास ने पुरुण पुरुण कर अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए